ડિશાથરાદ હાઈવે ઉપર ફરીથી તસ્કરોએ તરખાટ મચાવ્યો. 5થી વધુ દુકાનો નિશાન બનાવતા ચકચાર મચી જવા પામી. ડિશા પંથકમાં પણ શિયાળાની શરૂઆત થતાની સાથે જ તસ્કર ટોળકી સક્રિય બની શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં તસ્કરો તરખાટ મચાવ્યો છે. ત્યારે થોડા સમય પહેલા ડિશા આખોલ હાઈવે પર ચોરી થવા પામી હતી, જે ઘટનાના પગલે તાલુકા પોલીસ પણ એક્શનમાં આવી હતી. 4 શખ્સોને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ત્યારે આજે ફરીથી તસ્કરોએ ડિશા થરાદ હાઈવે પર તરખાટ મચાવ્યો છે, જેમાં થરાદ હાઈવે પર આવેલ તિરુપતિ માર્કેટમાં આવેલ 5થી વધારે દુકાનોના તાળા તોડી તસ્કરો રફુ ચક્કર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે શિયાળાની ઋતુમાં રાત્રિ દરમિયાન નાઇટ પેટ્રોલિંગ પર સ્થાનિકોએ સવાલો ઉઠાવી રહ્યા છે. રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે કે પછી ઘોર નિંદ્રામાં હોય છે? છેલ્લા ઘણા સમયથી ડિશા શહેરમાં તેમજ આખોલ 4 રસ્તા ઉપર અવારનવાર ચોરો સક્રિય, વેપારીઓને ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ડિશા 4 રસ્તા ઉપર વારંવાર બનતી ચોરીની ઘટનાઓને રોકવા જિલ્લા પોલીસ અધિકશ્રી દ્વારા તાત્કાલિક અસરથી રાત્રિ દરમિયાન પોલીસ ચોકી ચાલુ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી રહી છે. રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ સતત વધારવામાં આવે તેવી પણ સ્થાનિક વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, દીપક પઢિયાર, બનાસકાંઠા.